ગુજરાત અને રાજસ્થાનની આંતરરાજ્ય સરહદ પરથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપાતી હોય છે ત્યારે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતી કિયા સેલ્ટોસા કારના ગુપ્ત ખાનામાંથી અધદ 80 લાખ રોકડ મળી આવતા કારમાં રહેલા 3 રાજસ્થાની શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ આંતરરાજ્ય સરહદ રતનપુર ચેકપોસ્ટ બુટલેગરો અને અસામાજિક તત્વો માટે સેફ હેવન હોવાની સાથે રતનપુર ચેકપોસ્ટ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ડ્રગ્સ ચોરીનો મુદ્દામાલ બિનહિસાબી સોના ચાંદી અને રોકડ રકમની હેરાફેરી અનેકવાર પોલીસે નિષ્ફળ બનાવી છે. ત્યારે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતી કિયા સેન્ટોસ કારના ગુપ્તખાનામાંથી અધદ 80 લાખ રોકડ મળી આવતા પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી. કારમાં રહેલા 3 રાજસ્થાની શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસ 80 લાખ રૂપિયા ચોરીના કે પછી છળકપટ કરી હોવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શામળાજી PSI આશીષ પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પરથી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા રાઉન્ડ ધી ક્લોક અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે નંબર 8 પર સઘન પેટ્રોલિંગ અને વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું છે. રતનપુર ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ઝડપ સાથે રાજસ્થાન તરફથી આવતી કિયા સેલ્ટોસ કારની અટકાયતી કરતા તપાસ લેતા કારની ડ્રાઈવરની ખાલી સાઈડ સીટ નીચે ગુપ્તખાનું મળી આવતા પોલીસે ગુપ્તખાનામાં દારૂનો જથ્થો હશે માની ગુપ્તખાનું ખોલતા અંદરથી 2 થેલામાંથી અધદ ચલણી નોટો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને તાબડતોડ કારને શામળાજી પોલીસ સ્ટેશન લઈ આવી બંને થેલામાં રહેલી રોકડ રકમની ગણતરી કરતા 80 લાખ રૂપિયા હોવાનું જણાઈ આવતા કારમાં રહેલા 3 શખ્સોને આધાર પુરાવા રજૂ કરવા કહેતા 3 શખ્સો ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.